ના વિદ્યાર્થીઓ આગળ આપણે હિન્દીમાં ચેપ્ટર નંબર પાંચ મેરા મિત્ર ત્યાં સુધી આપણે ભણી ગયા હતા એમાં તમને મેં હોમવર્ક આપ્યું હતું સ્વાધ્યાય લખવાનો આપ્યો તો બરાબર એ બધાએ કરી નાખ્યો હશે બરાબર હવે પેજ ચેપ્ટર નંબર છ અને પેજ નંબર સત્તર એ બધાએ ખોલવાનું છે બરાબર તો જુઓ ચેપ્ટર નંબર છનું નામ શું છે સાગ સબ્જી શાકભાજીના નામ આપેલા છે હિન્દીમાં અને ગુજરાતીમાં બરાબર એ આજે આપણે ભણવાના છે તો બધાય પેજ નંબર સત્તર ખોલશે અને રફબુક બધાય ખુલી રાખવાની છે લખાવું એ પ્રમાણે રફબુકમાં નામ છે તે લખતા જવાના છે બરાબર તો ચાલો હવે આપણે ભણવાની શરૂઆત

તેમાં હિન્દી અને ગુજરાતીમાં બંનેમાં લખતું જવાનું છે તો પેલું ચિત્ર શેનું છે અહીંયા આપેલું છે મૂલી આ છે એ શું આપેલું છે મૂલી બરાબર તો જો આ રીતના તમને આપ્યું છે મૂલી મૂલી એટલે મૂળો શું થાય મૂલી એટલે મૂળો જો તમને ચિત્ર આપેલું છે તમારે હિન્દી અને ગુજરાતીમાં આ રીતના નામ છે એ તમારે બુકમાં લખવાના છે બરાબર પછી જુઓ બાજુનું ચિત્ર આ શેનું ચિત્ર છે જોવાનું છે તો કે ગાજરનું ચિત્ર છે બરાબર તો હિન્દીમાં આ રીતે આપણે લખશું ગાજર અને ગુજરાતીમાં આ રીતે બરાબર જુઓ થઈ ગયું પછીનું ચિત્ર છે આ ચિત્ર જોશે એનું છે તો કે આલુ આલુ એટલે શું થાય બટાટા બરાબર તો આપણે લખીશું આલુ આલુ એટલે બટાટા બરાબર પછી નીચે જુઓ પછીનું ચિત્ર છે આ ચિત્ર તો કે મટર મટર એટલે વટાણા શું થાય મટર એટલે વટાણા પછી જુઓ બાજુનું ચિત્ર શેનું છે બંધ જો આ રીતે લખશું બંધ ગોભી એટલે કોબી શું થાય બંધ ગોભી એટલે એ બરાબર આ રીતે પછી બાજુ નું ફૂલગોભી આ ચિત્ર શેનું છે તો કે ફૂલગોભી તો આ રીતે આપણે લખશું ફૂલગોભી બરાબર એમાં આવશે ફૂલેવર ફૂલગોભી એટલે ફૂલેવર બરાબર પછી જુઓ નીચેનું ચિત્ર આ આપેલું છે લોકી લોકી આ રીતે એટલે શું થાય દૂધી બરાબર લોકી એટલે દૂધી આ રીતે લખવાનું છે બધાએ બુકમાં બરાબર પછી બાજુનું જોવો કયું ચિત્ર આપેલું છે શેનું છે આપણે લખશું બેંગન બેંગન એટલે રીંગણ રીંગણ એટલે પછી બાજુનું જોવો ચિત્ર તો ભીંડી એટલે ભીંડો શું થાય ભીંડી એટલે ભીંડો બરાબર પછી જુઓ નીચે ટમાટર શું આપેલું છે ટામાટર અહીંયા તો આપણે લખશું અહિયાં ટમાટર ટમાટર એટલે ટમેટું શું થાય ટમાટર એટલે ટમેટું બરાબર પછી એની બાજુનું મિર્ચ મીરચ એટલે મરચું શું થાય મીરચ એટલે મરચું બરાબર પછી જુઓ બાજુનું ચિત્ર શેનું છે કરેલા કરેલા એટલે કારેલું બરાબર આ રીતે તમારે હિન્દી અને ગુજરાતી નામ તમારે બુક માં અત્યારે લખી નાખવાના હવે જુઓ પેજ નંબર અઢાર પાછળ જુઓ તમને સ્વાધ્યાય આપેલો છે બરાબર એમાં તમને આપેલું છે પ્રત્યેક ચિત્ર કે પાસ ઉસકા નામ કોષ્ટક સેચુનકર લીખીએ આપણે જે અત્યારે નામ જોયા એ આપણે અહીંયા લખવાના છે બરાબર ચિત્ર જોવાનું છે અને બાજુમાં તમને જે લીટી આપેલી છે ત્યાં તમારે તેના નામ લખવાના છે તો જે શેનું ચિત્ર દેખાય છે આપણને બેંગન તો પેલી જે લાઈન છે ત્યાં તમારે આ રીતે લખવાનું છે બેંગન બરાબર પછી બાજુમાં જુઓ કરેલા તો આવશે કરેલા અહીંયા તમારે લખવાનું છે કરેલા એટલે કારેલું બરાબર પછી નીચે જુઓ અહીંયા શેનું ચિત્ર છે તો કે આલુ એટલે એની બાજુમાં તમારે લખવાનું છે આલુ પછી બાજુમાં છે ભીંડી ત્યાં તમારે આ રીતે લખવાનું ભીંડી એટલે ભીંડો બરાબર પછી છે ફૂલ ગોભી ફ્લાવર બરાબર અહીંયા તમારે આવશે ફૂલ ગોભી બાજુમાં છે મૂલી તો ત્યાં અહીંયા તમારે લખવાનું છે મૂલી પછી આવશે પછી બાજુનું શું આવશે બાજુનું ચિત્ર કયું છે તો ત્યાં આવશે મટર આ રીતે બરાબર આ રીતે લખી નાખવાનું છે સમજાણું બધાએ હવે તમારે હોમવર્કમાં આજે નામ લેખાય બે વાર લખવાના છે ફરીવાર કેટલી વાર બે વાર બરાબર આટલું હોમવર્ક કરવાનું છે અને અક્ષર બધાએ સારા કાઢીને લખવાનું છે આટલું કરવાનું છે પછીનું હવે આપણે પછીના લેક્ચરમાં ભણશું